મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો છે। સોલા વિસ્તારમાં બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો અને માંસ મટન કે પક્ષીઓનું નહીં કરી શકાય વેચાણ, ત્યારે ઈંડા અને ખાદ્ય પદાર્થને નષ્ટ કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે। મરઘા ફાર્મના પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બર્ડ ફ્લૂના કારણે અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દીપક પાસેથી। દીપક, જે રીતે અમદાવાદમાં બર્ડ ફ્લૂનો આ કેસ જોવા મળ્યો છે, શું પોલ્ટ્રી ફાર્મ હવે અમદાવાદમાં બંધ કરી દેવામાં આવશે? મિથુન, જે પ્રકારે અમદાવાદમાં બર્ડ ફ્લૂએ પગ પેસારો કર્યો છે, તેને લઈને હવે કલેક્ટર જે છે તે આગમચેતી બન્યા છે અને તેમના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે સોલા ખાતેનો જે દેવી પૂજક વાસ છે તેમાંના જે મરઘા ફાર્મ છે તેનો એક જે મરઘા છે તેનું પોઝિટિવ રિપોર્ટ જે છે તે સામે આવ્યો છે અને તેને લઈને હાલ તો આસપાસના જે 10 કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં માંસ મટન તથા ઈંડા અને જે પક્ષીઓનું વેચાણ છે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે। સાથે જ અન્ય જે પોલ્ટ્રી ફાર્મો હોય છે કે જ્યાં મોટા પ્રમાણમાં પક્ષીઓ રાખવામાં આવતા હોય છે તે જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે। સાથે જ જો કોઈ લક્ષણો જણાઈ આવવામાં આવશે તો તે તમામ જે પક્ષીઓ હશે તેનો નષ્ટ પણ કરવામાં આવશે। તમામ બાબતે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તમામ બાબતે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। મિથુન જી, જી આભાર દીપક માહિતી આપવા બદલ। તો ઈંડા અને ખાદ્ય પદાર્થને નષ્ટ કરવા માટેનો આદેશ કલેક્ટરે આપી દીધો છે। મરઘા ફાર્મના પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે।